આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. ગુરુ પૂર્ણિમા એક એવો અવસર છે, એક એવો તહેવાર છે કે જે તહેવારમાં ગુરુ અને શિષ્ય બંનેને એકબીજાને મળવાની થલાવેલી હોય છે. આપણે ભલે ઓનલાઈન મળીએ છીએ, પણ એટલીસ્ટ તમે મને જોઈ લીધો અને હું તમને જોઉં છું. ગુરુ શિષ્યનો જે સંબંધ છે ને, એમાં કોઈ એટેચમેન્ટ નથી. આમાં માત્ર અને માત્ર વિદ્યા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. ગુરુ તરફથી શિષ્યની અંદર આ વિદ્યા જાય, આ સમજણ જાય, આ વિચારો જાય, સ્વાધ્યાય કરવાનો એટલે કે પોતાનો અભ્યાસ કરવાની ભાવના વધુ પ્રબળ બને, આ માત્ર હેતુ. પછી એને તમે અલગ અલગ ગમે તે સ્ટોરી અને ગમે તે વસ્તુ જોડે મેળ કરાવી દો, એ અલગ વસ્તુ થઈ. તો ટૂંકમાં કહેવાની વાત છે કે આપણો જે હેતુ છે એ આધ્યાત્મિક વિકાસનો છે, અને આપણે વેરી ફર્મ આપણે એ આધ્યાત્મિક વિકાસના હેતુ જોડે જ જોડાયેલા છીએ. હું મારો ટાઈમ આપી રહ્યો છું એ પણ આ જ હેતુ માટે, અને તમે તમારો જે ટાઈમ આપી રહ્યા છો એ પણ આ જ હેતુ માટે. પૂજ્ય ગુરુજી આપણને એમનો જે ટાઈમ આપીને ગયા એ પણ આ જ હેતુ માટે. તો આજે આપણે એવા જ જે ખૂબ મહત્વનો ટોપિક છે, પણ કદાચ મોટાભાગના કેસમાં સાધકોની સમજણમાં કંઈક ડિફરન્સ આવી જાય છે, પૂરેપૂરી એને સમજી નથી શકતા, એવા એક ટોપિક ઉપર આપણે જઈશું, જે આજે મારે ગુરુ પૂર્ણિમાના ટોપિકમાં મેં સિલેક્ટ કર્યો છે. અને એ જે ટોપિક છે એ છે સાક્ષી ભાવ. મોટા ભાગે આની થિયરી બધી જ તમે જાણો છો કે હાઉ ઇટ વર્ક્સ એન્ડ વોટ યુ વિલ ડુ, ને તમારે શું કરવાનું ને ક્યાં જવાનું ને, પણ બધી થિયરી જાણ્યા પછી જીવનની અંદર જ્યારે ઉતારવાનો સમય આવે છે, જીવનની અંદર જ્યારે ઉતારવાનો પ્રશ્ન આવે છે, ત્યાં જ આપણે કાચા પડીએ છીએ, ત્યાં જ આપણે આપણું ટેમ્પર ગુમાવી દઈએ છીએ. મીઠાઈના દુકાનની બહાર ઉભા રહી અને મીઠી મીઠી વાતો કરાય કે ભાઈ મીઠું મીઠાઈની દુકાનમાં તો ભાઈ ગળ્યું હોય ને ગળ્યું બહુ ખાઈએ તો ડાયાબિટીસ થઈ જાય ને બધી વાતો, પણ જ્યારે તમે મીઠાઈની સામે ઊભા હો ત્યારે જ એ ખરાખરીનો સમય છે કે તેમાં તમે શું કરો છો એ મહત્વનું છે. અને મોટાભાગના કેસમાં બને છે એવું કે મીઠાઈની દુકાનની બહાર બધી વાતો થાય, પણ જેવા મીઠાઈની દુકાનમાં આવ્યા એટલે બધી મીઠાઈ અંદર ગઈ. એ વખતે બહુ લાંબુ આપણે ના વિચારે કે ના ના કઈ વાંધો નહીં, આવ્યા છે તો ખાઈ લઈએ, કઈ વાંધો નહીં, એમાં શું છે. ભલે ને નિર્ણયો તમે એની બહાર જે લીધા હોય, બસ એવું જ કંઈક આ સાક્ષી ભાવનું છે કે સાક્ષી ભાવ દ્રષ્ટા ભાવ પરિસ્થિતિની અંદર જ્યારે તમને મૂકે છે ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણે આપણું આત્મસ્મરણ ભૂલી અને પદાર્થ સ્વરણ એટલે કે જે વસ્તુઓ ભૌતિક રીતે જરૂરી થઈ જાય છે એની ઉપર ફોકસ વધી જાય છે. એ વખતે બહુ લાંબો વિચાર બી નથી હોતા, એ વખતે બહુ લાંબો સ્ટ્રોંગનેસ બી નથી હોતી, બસ ખાલી કરી નાખો પતાવી દો, આ ભાવના આપણામાં હોય છે. તો મને એવું લાગ્યું કે મારે એને થોડુંક એક્સપ્લોર કરવું પડે કે શું થઈ રહ્યું છે, અને મારે ડીકમ્પોઝ કરવું પડે એટલે કે સાક્ષી ભાવ એટલે શું અને એના અંદર કઈ રીતે આખી પ્રોસેસ વર્ક કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ચા બનાવી હોય તો ચા તમારી સામે તૈયાર થઈ ગઈ ને, એના પછી તમને ના ખબર પડે કે અંદર શું ગયું. એ જો ચા બનાવવાની કઈ રીતે અથવા તો શું અંદર જાય એ જો તમારે જાણવું હોય તો એની માટેનો જે રસ્તો છે એ છે કે તમારે જ્યારે ચા બનતી હોય ને ત્યારે એને જોવી પડે. તમે સીધી જ ચા પી લો ને તો તમને બહુ ખબર ના પડે કે અંદર કેટલું શું કઈ માત્રામાં અને કઈ કઈ વસ્તુઓ છે. તો જ્યારે ચા બનતી હોય ત્યારે તમે જુઓ કે ઓહો આમાં તો ખાંડ જાય, આમાં તો દૂધ જાય,
આમાં તો ચા હોય જે ભૂકી એ બી જાય, અને આપણે આપણે ઇન્ડિયનમાં તો પાછું ઇલાયચીની ચા હોય, આદુની ચા હોય, મસાલાવાળી ચા હોય, તો આના બધા ઇન્ગ્રેડિયન્ટ્સો એ જાય. અને એ દરેક કેટલા કેટલા પ્રમાણમાં જાય ને એના વિશે પણ આપણને સમજાય. અને પછી જો તમે ચા પીઓ ને તો તમને આમ પીવો એટલે ખબર પડે કે આ જો ઇલાયચી આવ્યો, આઈ આવી, અને આ આદુ આવ્યું, આદુ આવ્યું, સુગંધ આવી, સ્વાદ આવ્યો. સમજણ વધી જાય, તમારી આખી પ્રોસેસની સમજણ વધી જાય. ગુરુજી ખાસ કહેતા કે જ્યારે તમે કોઈ મંત્ર કરો ને ત્યારે એને માત્ર મંત્ર તરીકે ના કરો. મારે કાલે જ એક ભાઈ જોડે વાત થઈ અને એ ભાઈએ મને એવું કીધું કે હું આ મંત્ર એક કરું છું અને છેલ્લા આટલા વર્ષથી કરું છું, અમુક વર્ષથી. એટલે મેં બરાબર, વેરી ગુડ, બહુ સારું કહેવાય. પણ મારો પ્રશ્ન એ છે કે આ મંત્રનો અર્થ શું છે? તો કે એ તો નથી ખબર, અર્થ ડોન્ટ નો. તો મેં એમને પૂછ્યું, મેં તો તમે એને ડીકમ્પોઝ કર્યું એ મંત્રને, મંત્ર શું કહેવા માગે છે, ક્યારે આ મંત્રની રચના થઈ, શું કારણથી આ મંત્રની રચના થઈ, ક્યારે આ મંત્ર ગાવામાં આવ્યો, કોના દ્વારા ગાવામાં આવ્યો, અને ગાવામાં આવ્યો ત્યારે એની ભાવના શું હતી, આના વિશે તમે કંઈક જાણ્યું છે કે તમે કરવા જ માંડ્યા? તો કે ના, બસ હું તો કરવા જ માંડ્યો. દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, સારું કહેવાય. તમે બીજું કંઈક કરો એના કરતાં મંત્ર કરો એ વધારે સારું કહેવાય. પણ મારી દ્રષ્ટિએ તમારે એને જાણવું જોઈએ, તમારે સમજવું જોઈએ કે આ મંત્રનો ભાવાર્થ શું છે. અને ભાવાર્થ જાણશો તો તમને ગૂઢાર્થ પકડાશે. ભાવાર્થ એટલે કે શું, કે સીધી લાઈન, અને ગૂઢાર્થ એટલે કે એ સીધી લાઈનની અંદર ચોરી છુપીથી શું અંદર નાખેલું છે ને, એ બહુ મહત્વનું છે. તો એ વિશે આપણે બહુ અત્યારે લાંબી અને જાજી ઊંચી ચર્ચા નથી કરતા, આપણે આટલા વાત ઉપર આવીને અટકી જઈએ છીએ કે સાક્ષીભાવ ને તમારે સમજવો પડશે. આપણે ધ્યાનમાં સાક્ષીભાવ રાખવા પ્રયત્ન કરીએ છીએ, જીવનમાં સાક્ષીભાવ રાખવા પ્રયત્ન કરીએ છીએ, ઉતારવા એને પ્રયત્ન કરીએ છીએ, અને દરેક જગ્યાએ આપણે કંઈક મિસ કરીએ છીએ કે જેથી એ ઉતરતો નથી, તેની સમજણ કદાચ આપણી પાસે નથી, એવું બની શકે. અને એ જો ભાવના હોય તો એને જ વધારે સારી અને બ્રોડ રીતે એક્સપ્લેન કરવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. સૌથી પહેલી, જે મારી દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વની જરૂર છે, એનો હું એક વાર્તાથી શરૂ કરીશ અને વાર્તા કહીશ તમને. એક વખત એક ચોર હતો, અને એ ચોર ચોરી કરવા રોજ જાય અને નક્કી કરે કે આજે આ ઘરમાં કરવાની, આજે ઓલા કરવા કરવાની. એટલે એક વખત એના છોકરા એને કીધું કે પપ્પા, હવે તમે તો, ઉંમર પણ તમારી થઈ છે ને, હવે થોડો સમય થશે તો કદાચ હવે તમે ચોરી ના બી કરી શકો, પણ હવે તમારી આ જે લીગસી છે એ મારે વધારવાની હોય, આગળ તો મારે બી જાણવું અને સમજવું પડશે કે ચોરી કઈ રીતે થાય, તો તમે મને સમજાવો. એટલે ઓલો તો ચોપડો, નોટ ને પેન લઈને આવી ગયો. તો એના પપ્પા કે એમ ના ચાલે, હું આવી રીતે હું લખી ના આપું કે ભાઈ આવી રીતે આટલા 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 નિયમો ને આટલા બંધનો ને આટલી વસ્તુ કરવાની ને આટલી વસ્તુ નહીં કરવાની. ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ ટ્રેડ, આ પ્રેક્ટિકલ વસ્તુ છે, આને તો આ રીતે ના જોઈ શકે. આને તારે એવું ના કહેવાય કે ભાઈ આ રીતે ચોરી થાય, કોઈને ના ખબર પડે. તો એની માટેનો એક રસ્તો છે, આપણે શું કરીએ, આપણે એવું કરીએ કે આપણે, હું આજે ચોરી કરવા જવાનો છું તો તું ચાલ મારી જોડે. તો એટલે કે પપ્પા મેં તો કોઈ દિવસ કરી નથી, મને ખબર નથી બધું શું હોય, બધું ડેન્જર કહેવાય. ત્યારે પપ્પા કે વાત સાચી છે, ડેન્જર તો કહેવાય, બટ દેટ ઇઝ ધ ઓનલી વે. તું પહેલી વખત ચોરી કરે કે છેલ્લી વખત ચોરી કર, દેર ઇઝ અ ડેન્જર. એટલે એ ડેન્જરમાં તારે એને સમજવું પડશે. તો છોકરો કે ઠીક છે, તો જઈએ આપણે. એટલે લોકો ચોરી કરવા ગયા, એક ઘરની અંદર ગયા અને ત્યાં જઈને એમણે ચોરી કરવાની શરૂઆત કરી. દરવાજો ખોલ્યો, એના બધા જે માલિક હતા એ તો બધા બીજે ક્યાંક સૂતા હતા, એમણે ટ્રેક કર્યું કે કઈ જગ્યાએ વધારે લોકો પૈસા રાખી શકે, તો એ જગ્યાએ એમણે જઈને રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. છોકરાને કીધું, જા છોકરા ઓલા કબાટમાં જા અને તઈને જોઈ લે કે ત્યાં શું છે.
तो छोकरो तो अंदर कबाट में गयो, तो छोकरो जो अंदर कबाट में गयो ने एटले बापाए बार थी कबाट नो दरवाजो बंद कर दीधो, बापा भागी गया। અને આ બાજુ જે ખડખડ ખડખડ થયું ને એટલે જે ઘરના માલિક હતા ને એ જાગી ગયા, અને એ જે માલિક આવ્યા એટલે તરત જ એમણે તો જોયું કે આ તો કંઈક કંઈક આપણે મૂક્યું તેવું છે નહીં, બધું આડોળું પડ્યું છે, સો દેટ મીન્સ કે આપણા ઘરમાં ચોર આવ્યો છે। પછી એમને એવો કંઈક અંદાજ આવ્યો કે આ કદાચ કંઈક કબાટમાં અવાજ આવી રહ્યો છે, કંઈક થયું, કબાટ કંઈક અલગ છે। એટલે એમણે શું કર્યું કે કબાટ ખોલવા પ્રયત્ન કર્યો, કબાટને આમ જે કુંડી મારેલી હતી એ કુંડીને આમ ખોલી, અને આ બાજુ અંદર ઓલો છોકરો, અને એને ખબર પડી ગઈ કે હવે જો અહીંયા પકડાયા ને તો આ લોકો તો સીધા જ આપણને મારવા મન છે, અથવા તો આપણને પોલીસ પાસે લઈ જશે કે કાંઈ પણ થશે। એટલે નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ એક્ટ, આ એક જ ટાઈમ છે કે જેમાં મારે કંઈક કરવું પડશે। પપ્પાએ મને અંદર પૂરીને કેમ જતા રહ્યા આઈ એમ નોટ શ્યોર, પણ હવે આ એક જ સમય છે કે જેની અંદર મારે એક્ટ કરવું પડશે। હવે હું શું એક્ટ કરું? એક વસ્તુ એ થઈ શકે કે હું ગભરાઈને બેસી રહું અને એ લોકો મને પકડી લે ને એ લોકો મને મારે ને એ લોકો મને ક્યાંક લઈ જાય। બે, હું કંઈક કરું કે જેથી હું આ બધાથી બચી શકું। આ બે જ રસ્તા છે મારી પાસે, હવે બીજા કોઈ રસ્તા છે નહીં। તો પછી એણે શું નક્કી કર્યું કે લેટ મી એક્ટ, લડવું તો પડશે જ। બહુ વિચાર્યું, બહુ મનોમંથન કર્યું કે આમાં શું કરી શકાય, આપણે લડીએ તો કઈ રીતે લડ્યા, તો 5-6 જણા છે તેમની સામે હું લડી તો શકીશ નહીં, તો મારે શું કરવાનું। એટલે જેવો ઓલા લોકો એમ કુંડી ખોલીને દરવાજો ખોલ્યો ને, એ દરવાજા ખોલતાની સાથે જ ઓલા અંદર જે માણસો જોશથી બૂમ પડી, હા, એટલે અંદરના માણસો, અંદર જે ઓલા ઉભા હતા બધા માણસો, એને એક્સપેક્ટ નહોતું કે આવો કંઈક અવાજ થાય, એટલે બધા પહેલો તો એકવાર ગભરાઈ ગયા, બધા આમ દૂર જતા રહે। જેવા એ દૂર ગયા ને એટલો છોકરો જાય ભાગ્યો, ફટાફટ ફટાફટ કામ કરીને બહાર નીકળી ગયા। તો આ લોકો એની પાછળ, અને એની પાછળ ગામના રસ્તા ઉપર કોઈક લોકો જતા હોય તો એ લોકોએ એને જોયો, તો એની પાછળ પાછળ બે લોકો લાગી ગયા, એટલે છોકરાની પાછળ 5-7-10 જણા લાગી ગયા, અને છોકરો જાય ભાગ્યો જાય ભાગ્યો જાય ભાગ્યો। હવે એને વિચાર કર્યો કે હવે હું શું કરું, એવું તો હું શું કરીશ કે જેથી આ લોકોને હું ગફલતમાં નાખી દઉં, આ લોકોને હું મૂર્ખ બનાવું। એટલે પછી એણે ભાગતા 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 એક હેવી પથ્થરો દોડતા દોડતા ઉંચકી લીધો, અને પછી એણે જોયું કે એક જગ્યા આવી રહી છે કે જ્યાં નદી કિનારો છે અને આ બાજુ એક શેડ જેવું છે। એટલે એણે તરત જ શું કર્યું, જોશથી દોડી અને ઓલો પથ્થરો નાખ્યો પાણીમાં, અને પથ્થરો આ બાજુ પાણીમાં પડ્યો અને ઓલો શેડની પાછળ જઈને છુપાઈ। પછી આ લોકો હોતા હોતા આવ્યા અને એમણે જોયું કે ભાઈ આ પાણીમાં કોઈ પડ્યું ખરું હમણાં, એટલે એમણે આમ જોયું તો કે આ તો પાણીમાં અંદર જતો રહ્યો લાગે છે, ડૂબી ગયો લાગે છે। થોડી રાહ જોઈ એમણે, પણ એમને એવું લાગ્યું કે ના, આ જે છે એ કોઈ ડૂબી ગયું છે, એટલે આ કોઈ નહીં, આ ઓલો ચોર જ ડૂબી ગયો લાગે છે। એટલે એમણે થોડું આગળ પાછળ જોયું અને પછી છેલ્લે થાક્યા એટલે કે ચલો કંઈ વાંધો, આપણે ચોરી તો નથી ઘરમાં, ભલે ચોર આવ્યા પણ ચોરી કરી શક્યા નથી। એટલે પછી એ લોકો બધા પાછા જતા રહ્યા, અને એ લોકો જેવા પાછળ જતા રહ્યા એટલે ઓલો જે ચોર છોકરો હતો એ ઊભો થયો અને સીધો એના ઘરે પહોંચી ગયો, તેના પપ્પા તો બેઠા હતા। એટલે એના છોકરાને જોઈ અને સીધો છોકરાએ તો પ્રશ્ન કર્યો કે તમે મને બંધ કરીને કેમ જતા રહેતા, તમે મને શીખવવાના હતા તો તમે મને આ બંધ કરીને કેમ જતા રહ્યા, એનું શું કારણ છે? તો હવે જે ફાધર હતો, જે ચોર પિતા હતા, એ શું કે ખબર છે, આઈ ડોન્ટ કેર કે મેં શું કરવા કર્યું, શું થયું, એ બધું જ મને નથી જાણવું, મારે સમજવું બી નથી, મારે તને કંઈ કહેવું એ નથી, પણ યસ આઈ વિલ ટેલ વન થિંગ, મારે એક વસ્તુ તો કેવી જ છે, અને એ વસ્તુ એ છે કે મેં તને જે પરિસ્થિતિમાં મૂક્યો અને એના પછી તું અહીંયા મારી સામે ઊભો છે, દેટ્સ ઓલ, પતી ગયો। ચોરનું આ જ કામ છે કે જ્યારે એને આવી વિકટ પરિસ્થિતિમાં હોય, એમાંથી ગમે તેમ કરી અને એ જો પાછો આવી જાય તો 100% માર્ક પૂરા પાસ, અને તું આવી ગયો એટલે પાસ, મારે તને કંઈ એક્સપ્લેન કરવાનું નથી ને તારે મને કંઈ પૂછવાનું નથી, પણ યસ યુ આર ગુડ ટુ ગો। કારણ કે એવરી વન હેવ ટુ સ્ટ્રગલ દેર ઓન થિંગ્સ,
તમારે તમારી સ્ટ્રગલ ઊભી કરવી છે, કરવી પડશે, ભોગવવી પડશે. અને એ સ્ટ્રગલમાંથી તમારા પોતાને જાત સિવાય કોઈ તમને બચાવી શકશે નહીં. એમ જ્યારે સાક્ષી બાબા વિશે હું વાત કરતો હોઉં તો ઘણા લોકો મને એમ કહેતા હોય કે બસ ગુરુજી એવા આશીર્વાદ આપો કે હવે સાક્ષી ભાવ કેળવાઈ જાય. એનો અર્થ એ થયો કે સાક્ષી ભાવ કેળવાઈ જાય મારા આશીર્વાદથી કે સાક્ષી ભાવ કેળવાઈ જાય તમારા પ્રયત્નથી. મેં હમણાં વાત કરી એમ ધેર ઇઝ અ સ્ટ્રગલ. જો સ્ટ્રગલ નહીં હોય તો તમે શીખશો જ નહીં. અને આ જે સ્ટ્રગલ જે છે એ જ તમને તમારી જાતથી દૂર લઈ જશે અને કાં તો નજીક લઈ જશે. પણ એ સ્ટ્રગલ કર્યા વગરનું જો તમારી આખી પ્રક્રિયા બનશે તો શું થવાનું છે? તો તમે તમારી જાતથી દૂર થતા જવાના છો. દેટ મીન્સ વોટ આઈ એમ સીઈંગ ઇઝ, હું શું કહી રહ્યો છું કે સ્ટ્રગલ બહુ મહત્વની છે. સ્ટ્રગલ એટલે કે મહેનત. જે પણ કાર્ય આપણે કરવા માંગીએ છીએ એની પાછળ જે મહેનત છે, જે લગાતાર લાગી રહેવું પડે છે, આ લાગી રહેવાની જે પ્રોસેસ છે ને, એ પ્રોસેસમાંથી બધાએ પસાર થવું પડે. કારણ કે બોલવામાં સમજવામાં સાક્ષી ભાવ સરળ છે, પણ જ્યારે એને જીવનમાં ઉતારવાની વાત આવે છે ત્યારે એ સાક્ષી ભાવ સરળ હોતો નથી. અને ખાસ કરીને મીઠાઈની દુકાનની બહાર સરળ છે. અત્યારે તમે મને સાંભળશો ને તો બની શકે છે કે તમે બધું જ સમજી જશો, પણ જો તમે એ પરિસ્થિતિમાં આવીને ઊભા રહ્યા એટલે તમારી સમજવાની જે પ્રક્રિયા છે એ બદલાઈ જશે. દર વખતે તમે ભૂલ કરશો, ભૂલ તમારી દર વખતે ચાલશે, અને દરેક ભૂલ તમને કંઈક શીખવશે, તમને સમજાશે કે ઓ મારે ગુસ્સો કરવાનો નહોતો અને મેં કરી દીધો. હમણાં હું ક્યાંય કોઈ 2-3 દિવસ પહેલાં કોઈએ મને કંઈક લિંક મોકલી હતી અને એમાં એણે કીધું હતું કે એક કોઈક એક્ટર છે, એક્ટરને ઇન્ફોર્મેશન આપતા હતા અને ઓલાને પૂછ્યું એક્ટરને કે અમે એવું સાંભળ્યું છે કે તમે શોર્ટ ટેમ્પર છો, એટલે કે બહુ જલ્દી ગુસ્સે થઈ જાઓ છો. તો ઓલા ભાઈએ એવું કીધું કે હું બહારના લોકો જોડે કે એવો બહુ ગુસ્સે થતો નથી, પણ યસ મારી વાઈફ જોડે કે મારા ફેમિલી જોડે હું બહુ ઝડપથી ગુસ્સે થઈ જાઉં છું. અને એ તો ચાલે, એમના જોડે તો ચાલે, એ થઈ શકો તમે ગુસ્સે, એમાં કંઈ વાંધો નહીં. કેટલું સહજ અને સરળતાથી એણે કહી દીધું કે થઈ શકો, એમાં કંઈ વાંધો નથી, ચાલી શકે. એટલે કે એણે એવું ના કીધું કે હું હવે એવો પ્રયત્ન કરીશ કે હું ના કરું. એણે પોતાની જાતને કેવા સેફલી કાઢી લીધા. એણે શું કીધું કે ના ના હું એ તો ફેમિલીમાં પત્ની જોડે કે બાળકો જોડે કે પતિ જોડે તો ગુસ્સે થઈ શકાય, દે હેવ ટુ મેનેજ મી, એમ એ લોકોએ તો મને મેનેજ કરવો જ પડશે. એટલે આવા રસ્તાઓ નીકળી જાય છે, પણ એમાંથી સાક્ષીભાવ ઉત્પન્ન થવાની, પોતાની જાતને સ્ટેબલ કરવાની વાત આવે છે ત્યારે આવા રસ્તાઓ નીકળે છે. તો આખી વાત જે છે ને એ સ્ટ્રગલ છે. જેટલી તમારી સ્ટ્રગલ સોંગ હશે, જેટલા તમે એવા ફેઝમાંથી પસાર થશો, દરેક ફેઝની અંદર તમારી અંદર કામનેસ એટલે કે શાંતિપણું ઉત્પન્ન થશે. અને આ જે શાંતિપણું છો ને એ જ તમારા ચિત્તને કાં તો તમને આત્મતત્વ તરફ લઈ જશે અને કાં તો એ આત્મતત્વથી વિપરીત લઈ જશે. જ્યારે પણ આવી કોઈ પણ ઘટનાઓ બનશે ત્યારે એ શું થશે, તમને કાં તો આત્મતત્વથી વિપરીત લઈ જશે અને કાં તો એ તમને આત્મતત્વની નજીક લઈ જશે. ટૂંકમાં કહેવાની વાત એટલી કે ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ, આ કઈ રીતે કામ કરે છે એનો બહુ બેઝ મેં તમને સમજાવ્યો. અને બેઝની અંદર સૌથી મહત્વની વસ્તુ જે છે, આપણે જે પણ ડિસ્કશન કરીશું આ બધાની અંદર જો સૌથી મહત્વની વસ્તુ હોય તો એ છે સ્ટ્રગલ. એવરી વન હેવ ટુ સ્ટ્રગલ, દરેકે સતત લાગ્યા રહેવાનું છે. કોઈના આશીર્વાદથી, કોઈના કોઈની મદદથી તમે એને વધારે એક્સપ્લોર કરી શકશો, વધારે સમજી શકશો.
પણ જ્યારે ઘટના બને છે ત્યારે ઇમિડિયેટ એક્શન જે છે એ માત્ર અને માત્ર તમારે લેવાનું છે, એનાથી તમે નહીં બચી શકો. ગુરુજી તમને કદાચ આશીર્વાદ આપે, ગુરુ તમને આશીર્વાદ આપે, તમે હું આશીર્વાદ આપું તો કદાચ તમે થોડા કામ વધારે થશો, પણ પરિસ્થિતિ જ્યારે ત્યાં આવશે એ વખતે તો એક્શન તો તમારે જ લેવાનું થશે. અને એ એક્શન લેવું અને શું એક્શન લેવું એની જે સ્ટ્રગલ જે છે ને, આ સ્ટ્રગલ જે છે એ તમારા સાક્ષીભાવને કાં તો દ્રઢ કરશે અને કાં તો એને કાચું કરશે, એને કાચું કરી નાખશે. તો કહેવાની વાત એટલી જ છે કે ફર્સ્ટ થિંગ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમને તમારે આ સ્ટ્રગલને ફેસ કરવાની છે જેના લીધે તમે ડેવલપ થશો. હવે આ સાક્ષી ભાવને હું ત્રણ ભાગમાં વેચવા પ્રયત્ન કરીશ. લેટ મી એક્સપ્લેન યુ ધ ફર્સ્ટ પાર્ટ ઓનલી. અત્યારે જ્યારે આપણે સાક્ષી ભાવ વિશે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલી જે ઘટના બને છે કે આપણી જે ચેતના છે ને એ ચેતના ઓલવેઝ બહાર તરફ ફેંકાતી હોય, બહાર તરફ એની દ્રષ્ટિ સરળ છે. ચલો આ સરળ શબ્દ વધારે સારો છે. મનુષ્ય માટે બાહ્ય દ્રષ્ટિ એ ખૂબ સરળ છે અને મનુષ્ય માટે આંતરિક દ્રષ્ટિ એ એટલી જકરી છે. તો મારો પ્રશ્ન એ પછી સરળ છે શું કરવા? તો આ જે બાહ્ય દ્રષ્ટિ છે કેમ સરળ છે, તો એનો અર્થ એ થયો કે બાહ્ય દ્રષ્ટિ એટલે સરળ છે કે જે સામેને સીધું ને સરળ દેખાય છે, તરત જ દેખાઈ જાય. તમારી સામે જે બી દ્રશ્ય હોય, તમારી સામે જે બી પરિસ્થિતિ હોય, તો આ જે ઘટનાક્રમ છે દ્રશ્ય ઉત્પન્ન થવાની એ તમારા માટે બહુ વ્યક્ત છે. વ્યક્ત એટલે કે ઇઝીલી આઈડેન્ટિફાયેબલ, ઇઝીલી તમે એને જોઈ શકો છો. તમારા માટે એ આખી પ્રક્રિયાને જોવું બહુ સરળ છે, કેમ કે તમારી સેન્સીસ તમે કઈ રીતે જોવો, તો ભાઈ તમારી સેન્સીસને તમે ઉપયોગ કરો છો. તમે શું જોવો છો? તો ભાઈ તમે કાં તો અગ્નિ જોશો, કાં તો તમે પૃથ્વી જોશો, કાં તો તમે જળ જોશો. આ જે અલગ અલગ ભૂત છે, પાંચ ભૂત જેના વિશે આપણે વાત કરી છે, એ ભૂત તમે જોશો. ઓર તમે એ ભૂતની તન્માત્રા એટલે કે કઈ રીતે એનો ઉપયોગ કરશો, તમે સ્પર્શથી કરશો એનો અનુભવ, તમે શબ્દથી કરશો. એટલે જો મારી વાત સમજી લેજો, દ્રશ્ય જ્યારે હું બોલું ને ત્યારે આ દ્રશ્યનો અર્થ એવો નથી કે ટીવીમાં જેવું દ્રશ્ય, આંખથી દેખાય એ દ્રશ્ય. હું તો કહું તમે આંખ બંધ કરીને બેઠા હો, સાંભળો છો, એને બી હું દ્રશ્ય તરીકે કહીશ. તો આ જે દ્રશ્ય ઉત્પન્ન થવાની આખી પ્રક્રિયા જે છે, આ આ પ્રક્રિયા ક્યાંથી બને છે? તો આ પાંચ ભૂત, પાંચ એની તન્માત્રાઓ, પાંચ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ થાય છે, પાંચ કર્મેન્દ્રિયનો ઉપયોગ થાય છે અને સાધન ચતુષ્ઠ્યનો ઉપયોગ થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન આવે છે. એટલે કેટલી થઈ ખબર છે? 24 વસ્તુઓ. પાંચ ભૂત, પાંચ એની તન્માત્રાઓ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ટોટલ 24 વસ્તુઓ તો આપણે ગણી જ શકીએ. દ્રશ્ય જે તમારી સામે ઉત્પન્ન થાય તો આ 24 વસ્તુઓ જ્યારે ભેગી થાય ને, એ ભેગી થયા પછી તમારી સામે કંઈક એક વ્યક્ત સ્વરૂપ ઊભું થાય છે. પછી ગમે તે હોય, તમે અવાજ સાંભળો ને, તમને કેટલું ઈઝી છે, તમને કોઈક અવાજ સાંભળો, અહીંયા હું રેડિયો વગાડું છું, અવાજ સાંભળો તો સંભળાયામાં એવું બી બને કે તમારા તમને જૂના ગીત ગમતા હોય, તમને જૂના ગીત ન ગમતા હોય. ગમતા હશે તો તમે રાગ કરશો, નહીં ગમતા હોય તો દ્વેષ કરશો. તમારી સામે કોઈ કલર આવે છે, આ કલરને તમે કાં તો ગમાડશો અથવા આ કલરને તમે નહીં ગમાડો. તમે સુગંધ લેશો તો આ સુગંધ કેવી હશે કે તમને એ
ગમતી હશે તમને, નહીં ગમતી. એટલે છેલ્લે બધામાં તો વાત તો એટલે જ આવીને અટકી ગઈ કે તમે રાગ અને દ્વેષ કરો છો. રાગ અને દ્વેષ જ્યારે કરો છો ત્યારે કર્મના બંધન બંધાય, એ પાયો છે. એટલે કે દરેક દ્રશ્ય જે તમારી સામે આવી રહ્યું છે, આ દરેક દ્રશ્ય તમારા માટે નવા રિઝર્વેશન્સ એટલે કે નવા કર્મ બાંધી રહ્યું છે. અને મેં કીધું એમ કે આજે કઈ રીતે આ દ્રશ્ય ઉત્પન્ન થયું, તો આ 24 પ્રક્રિયાઓ ભેગી થઈ ગઈ. મારો ક્વેશ્ચન એ છે કે તમને લાલ કલર કેમ નથી ગમતો? ઇન જનરલ હું ખાલી ઉદાહરણ આપું છું, તમને લાલ કલર કેમ નથી ગમતો? તો ભાઈ લાલ કલર જોડે તમારી ભૂતકાળની કોઈ સ્મૃતિઓ જોડાયેલી છે, અને આ જે ભૂતકાળની જે સ્મૃતિઓ જોડાયેલી છે આ બધી જ સ્મૃતિઓ છેલ્લે કન્ક્લુઝન ઉપર આવશે કે લાલ કલર એ સારો નહીં, એની જગ્યાએ લીલો કલર, એની જગ્યાએ કેસરી કલર, એની જગ્યાએ બીજો કોઈ કલર સારો, પણ લાલ કલર એ સારો નહીં. આ તમારો અનુભવ છે. ઓપોઝિટ ટુ દેટ ઘણા બધા એવા છે કે જે લોકો ને લાલ કલર જ વધારે ગમે છે. જે તમે લો એમ લાલ કલર, ગાડી લે તો ગાડીનો લાલ કલર. તો આ કઈ રીતે નક્કી થાય, તમારા રાગ અને દ્વેષ કઈ રીતે તમે ડિસાઈડ કરો છો? તો ભાઈ એ રીતે ડિસાઈડ થાય છે કે તમારા જેટલા પણ જૂના સંસ્કારો છે, આ જૂના સંસ્કારો જે તમારી મેમરીમાં છે, તમારી સમજણમાં છે, તમારા કોન્શિયસ માઇન્ડમાં છે, આ બધા જે સંસ્કારો છે એ સંસ્કારો ફરતા 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 તમારા સુધી આવે છે. અને જ્યારે તમારા સુધી આવે છે ત્યારે તમે એને આઈડેન્ટિફાઈ કરો છો અને એ પ્રમાણે નિર્ણય લો છો. એટલે કે જે દ્રશ્ય છે ને, આ દ્રશ્ય તમારી સામે ઉત્પન્ન થયું, આ દ્રશ્ય જે ઉત્પન્ન થયું એ તમે તમારી ભાવનાઓથી, તમારી અંદર રહેલી જે પ્રક્રિયાઓ છે એના દ્વારા ઉત્પન્ન કર્યું છે. કારણ કે જે છે એમ તમને નથી દેખાઈ રહ્યું, તમે સમજો, તમારી સામે જે છે એમ નથી, તમને ખાલી લાલ કલર નથી દેખાઈ રહ્યો, તમને લાલ કલર અને લાલ કલર એ સારો નહીં એમ દેખાઈ રહ્યું છે. આ કેમ, આનું કારણ શું? તો આનું કારણ છે તમારી, તમારું ચિત્ત. આપણે નથી કહેતા ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે કે ચિત્ત જે છે, ઓલું કવિ છે કે શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, પછી કઈક એક લાઈન છે મારું ચિતડું જ્યાં ત્યાં ફરે છે. આ ચિતડું મારું જ્યાં ત્યાં ફરે છે, એટલે કે મારું ચિત્ત જે છે ને કોક વખત આમ જાય ને કોક વખત આમ જાય ને કોક વખત ઓલી બાજુ જાય, ખબર જ નથી કઈ બાજુ, જે ગમતું હોય એ લઈએ, એના પછી એ ભાવચિત બીજે ભાગે અને ભાગમ ભાગ કરે. સો ધીસ ઇઝ અ ક્વેશ્ચન ફોર હ્યુમન કાઇન્ડ, એટલે કે માનવ જાતનો આ પ્રશ્ન છે કે એનું ચિતડું જ્યાં ત્યાં ફરે છે અને કેમ ફરે છે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ચિત્ત જ્યાં ત્યાં ફરે છે એનો અર્થ એ થયો કે ચિત્ત જે છે ને, એવું માની લો કે ચિત્ત જે છે એક પડદો છે, સામે બાજુએ ચિત્તના પડદા ઉપર રીલ્સ મૂકેલી હોય છે થિયેટરમાં, એવી રીલ છે. એ રીલ કઈ ચાલુ છે ને આપણને ખબર નથી, પણ એ રીલ છે ખરી આટલી બધી છે, ટગલો છે. તમે જીવનમાં જે અનુભવમાંથી પસાર થતા હોય